રહેલા અમેરિકાને પડેલી આ એવી લપડાક હતી કે જેણે આતંકવાદ સામેનું દ્રષ્ટિકોણ બદલવા માટે અમેરિકાને મજબૂર કર્યું હતું. 11 સપ્ટેમ્બર 2001 નો એક કાળો દિવસ જેને દુનિયાને ધ્રુજાવી દીધી હતી. વિશેષમાં આજે આ બ્લેક ડે ની વાત કરી. અગિયારનો એ દિવસ જેણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી, એ ઘટના કે જેણે આજ સુધી ન તો દુનિયાના લોકો ભૂલી શક્યા છે ન ખુદ અમેરિકા. આ એ દિવસ હતો કે જ્યારે આતંકને આડકતરી રીતે પોષનારા અમેરિકા પર આતંકી હુમલો થયો હતો અને શક્તિશાળી દેશના પ્રમુખને પણ પરસેવો છૂટી ગયો. જ્યારે ઘા થયો મહાસત્તાની છાતી પર, જ્યારે હચમચી ગયો જગત જમાદાર, દુનિયાને ડરાવનાર જ્યારે પોતે ડર્યો, જ્યારે શક્તિશાળી દેશના પ્રમુખને છૂટી ગયો પરસેવો, જ્યારે આતંકવાદે ધ્રુજાવી સમગ્ર દુનિયાને. એ દિવસ હતો 11 સપ્ટેમ્બર 2001 નો. વિશ્વ 21મી સદીમાં પગ માંડવાના પોતાના અભિમાનમાંથી હજુ બહાર નહોતો આવ્યો અને અમેરિકા જેવી મહાસત્તાની છાતી પર પ્રહાર કરી આતંકના આંકાઓએ એ સાબિત કરવાની કોશિશ કરી કે તેઓ સર્વોપરી છે. 11 સપ્ટેમ્બરનો એ દિવસ કે જેને અમેરિકા આજે પણ ભૂલી શકતું નથી. અમેરિકાએ ત્રાસદીમાંથી પસાર થયું હતું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલાએ અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી હતી. આતંકી સંગઠન અલકાયદાના આતંકીઓએ પ્લેન હાઇજેક કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ક્રેશ કર્યું હતું. સમગ્ર ઘટનામાં અંદાજે 3000થી વધુ લોકોના મોત થયા હતા. 11 સપ્ટેમ્બર 2001ના રોજ બે ઘટના બની હતી. અમેરિકાના હજારો લોકો રોજની જેમ જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કામ કરી રહ્યા હતા. બીજી તરફ 19 આતંકવાદીઓએ 4 અમેરિકી વિમાનોને હાઇજેક કર્યા હતા. અમેરિકી સમય મુજબ 8:46 પહેલો હુમલો થયો. એ પછી 9:03 ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર પર બીજો હુમલો થયો. આ પછી વધુ એક ફ્લાઇટ પેન્ટાગોન શહેરની એક બિલ્ડિંગ સાથે ટકરાઈ, જેમાં 125 સૈનિકોના મોત થયા. જે વિમાન ઇમારત સાથે ટકરાયું તેમાં 53 મુસાફરો પણ સામેલ હતા. ચોથું વિમાન પેન્સિલ્વેનિયામાં સેક્સ વિલા પાસે એક ખેતરમાં પડ્યું, કારણ કે યાત્રિકોએ આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્લેનમાં સવાર યાત્રિકો સહિત 3000 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ પર આ રીતે હુમલો થશે તેવી તો કોઈએ કલ્પના પણ કરી ન હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કામ કરનારા હજારો કર્મચારીઓ માટે આ દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની રહ્યો. પોતાનો જીવ બચાવવા માટે લોકો દુનિયાની સૌથી ઊંચી ગણાતી ઇમારતની બારીઓમાંથી કૂદવા લાગ્યા. પહેલા બ્લાસ્ટ સમયે કોઈને એ કલ્પના પણ ન હતી કે આતંકી હુમલો હોઈ શકે છે, પરંતુ બીજા અને એ પછી થોડી જ વારમાં થયેલા ત્રીજા બ્લાસ્ટ બાદ એ સાફ થઈ ગયું કે અમેરિકા પર ઇતિહાસનો સૌથી મોટો હુમલો થયો છે. ગણતરીની પળોમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર રાખના ઢગલામાં ફેરવાઈ ગયું. ચો તરફ બસ આગ્રંગ હતું. અમેરિકાના ઇતિહાસનું એક કાળું દિવસ હતું. આ એવી ઘટના હતી કે જેને અમેરિકાના લોકો સદીઓ સુધી ભૂલી નહીં શકે. ન્યૂયોર્કનું નાક ગણાતી ઇમારત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડવારમાં ખાક થઈ ગઈ. અલકાયદાના આતંકી હુમલામાં હજારો અમેરિકનો મોતને ભેટ્યા, કરોડો ડોલર માટીમાં મળી ગયા. સમગ્ર હુમલો અલકાયદાના કમાન્ડર ઓસામા બિન લાદેને કરાવ્યો હોવાનું સામે આવ્યું. આ પહેલી ઘટના કે જેને જગત જમાદાર ગણાતા અમેરિકાની છાતી પર વાર કર્યો હતો. આ પહેલા અમેરિકાએ ક્યારે આ પ્રકારની ઘટના જોઈ ન હતી. પહેલી વખત ન માત્ર અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વને આતંકીઓએ એ સંદેશ આપ્યો કે તેમને કોઈ ધર્મ, કોઈ દેશના સીમાડા કે કોઈ સરહદ આડે નથી આવતી.
લોકો માનવતાના દુશ્મન છે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ. અમેરિકા પર હુમલો કરવા માટે ઓસામા બિન લાદેને ન તો આરડીએક્સ મોકલ્યો ને સુસાઇડ બોમ્બ તૈયાર કર્યા. તેમણે અમેરિકાના જ વિમાનો ઉઠાવ્યા અને એ જ વિમાનોથી અમેરિકાના નાક સમાન એ ટ્વીન ટાવરને પણ ધ્વસ્ત કરી દીધો, જેના પર અમેરિકાને સૌથી વધુ ગૌરવ હતું. ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જો વિમાનોથી હુમલો ન થયો હોત તો અમેરિકાને એ બોલવાની ફરજ ન હોત કે તેને ઓસામા બિન લાદેન જોઈએ, જીવિત કે મૃત. ન કોઈએ કલ્પના કરી હતી, ન કોઈએ આ પહેલા તબાહીના આવા દ્રશ્યો જોયા હતા. પળભરમાં જ અમેરિકાનું સૌથી મોટું ટ્રેડ સેન્ટર રાતના ઢગલામાં ફેરવાઈ ગયું અને એ આગમાં ખાક થઈ હજારો જિંદગીઓ. અમેરિકા પર હુમલો કરી તેની સાથે બદલો લેવાનો પ્લાન હતો ઓસામા બિન લાદેનનો. એ ઓસામા બિન લાદેન જેણે આતંકનો સૌથી મોટો ચહેરો માનવામાં આવતો હતો અને આ ઓસામા અમેરિકાને પોતાનું સૌથી મોટું દુશ્મન માનતો હતો. બદલો લેવા માટે લાદેને ન તો માનવ બોમ્બ મોકલ્યો, ન આરડીએક્સ, ન કોઈ અન્ય બોમ્બ, ન એણે બોમ્બ બ્લાસ્ટ કરી કોઈ ઇમારત ઉડાવી. પરંતુ જે ડબલ્યુટીસી પર અમેરિકાને સૌથી વધુ ગુમાન હતું એ ડબલ્યુટીસીમાં અમેરિકાના જ બે વિમાન ઘૂસાડી દીધા. આ ઘટનાથી ન માત્ર અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠ્યું. આ ઘટના જ્યારે બની ત્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ ફ્લોરિડાની એક શાળામાં હતા. આ ખબર જ્યારે તેમને મળી તો એક ક્ષણ માટે જ્યોર્જ બુશના શ્વાસ પણ થંભી ગયા. પરંતુ આ પછી એ શાળા જાણે કે રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયમાં ફેરવાઈ ગઈ. આ હુમલાની ખબર મળ્યા બાદ જ્યોર્જ બુશ વોશિંગ્ટન જવા માંગતા હતા પરંતુ સુરક્ષા એજન્સીઓએ તેમને રોકી દીધા. હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દિવસભર અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાન એરફોર્સ વનમાં જ્યોર્જ બુશને બેસાડીને તેમને દુશ્મનોથી બચાવતી રહી અને એરફોર્સ વનમાં જ ઘડાયો આતંક સામે ઓપરેશનનો પ્લાન. આ સમયે જ્યોર્જ બુશે કહ્યું હતું કે હું રાહ નહીં જોઈ શકું, આ જેણે પણ કર્યું છે મારે એ જોઈએ, જેણે પણ મને વોશિંગ્ટન જતા રોક્યો મારે એ જોઈએ, આપણે તેને પકડી લઈશું. જ્યોર્જ બુશે એ જ ઘડીએ એલાન કરી દીધું હતું કે અમેરિકા સામે જેણે પણ જંગ છેડી છે તેને પરિણામ ભોગવવું પડશે અને આખરે ઓસામા બિન લાદેને એ પરિણામ ભોગવવાનો વારો આવ્યો. નવ અગિયાર એ હુમલા બાદ તરત જ લાદેનને ખતમ કરવા માટે અમેરિકાએ કવાયત શરૂ કરી દીધી હતી. પરંતુ લાદેન સુધી પહોંચતા અમેરિકા જેવી મહાસત્તાને પણ એક દાયકાનો સમય લાગી ગયો. 10 વર્ષ બાદ એટલે કે 2 મે 2011ના દિવસે અમેરિકાએ 9/11ના આ કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લીધો. બીજી મે 11ના દિવસે પાકિસ્તાન સાથે જોડાયેલી અફઘાનિસ્તાનની સરહદ પરથી 4 અમેરિકી હેલિકોપ્ટરે ઉડાન ભરી. ચારેય હેલિકોપ્ટરમાં સવાર હતા અત્યાધુનિક હથિયારોથી સજ્જ અમેરિકાના સ્પેશિયલ કમાન્ડો. આ ચારેય હેલિકોપ્ટરની મંજિલ હતી પાકિસ્તાનનું શહેર એબોટાબાદ, જ્યાં છુપાયો હતો ઓસામા બિન લાદેન. રાતના અંધકારમાં અમેરિકી કમાન્ડોએ ઓસામા બિન લાદેનના ઘરને ઘેરી લીધું.
માત્ર 48 મિનિટમાં અમેરિકાએ ઓસામા બિન લાદેનને ખતમ કરી દીધો, પરંતુ 48 મિનિટ માટેની તૈયારીઓ કરતા અમેરિકાને 10 વર્ષ લાગ્યા હતા. લાદેનના ઘરમાં ઘૂસીને અમેરિકાએ તેની કહાની પૂર્ણ કરી અને તેના મૃતદેહને અરબ સાગરમાં ફેંકી દીધો. આ પછી અન્ય કેટલાક આતંકવાદીઓને પણ અમેરિકાએ એક પછી એક ખતમ કર્યા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નવજ્ઞાનના હુમલાએ વિશ્વની મહાસત્તાને હચમચાવી દીધી હતી, જેનાથી સમગ્ર દુનિયા થરથર કાંપતી હતી. આ હુમલાએ અમેરિકાની તાકાત પર જ સવાલ ઉભા કરી દીધા. વિશ્વ પર પોતાનું વર્ચસ્વ અને ધાક ફરીથી જમાવવા માટે અમેરિકા માટે હવે આતંકવાદ સામે પગલાં લેવાનું જરૂરી બની ગયું હતું. અગિયાર સપ્ટેમ્બરને દુનિયાની સૌથી મોટી આતંકી ઘટના તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. આ હુમલાએ ખુદ અમેરિકાની તાકાત પર પણ સવાલ ઉભા કર્યા, તો દુનિયાના અન્ય દેશમાં ભયનું મોજું ફરી વળ્યું. અમેરિકા હવે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા ઈચ્છતું હતું અને એ માટેની કવાયત અમેરિકાએ હુમલો થયો તે જ દિવસથી શરૂ કરી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલકાયદાના હેડ ઓસામા બિન લાદેનને લીધી. અમેરિકા હવે નિર્ણય કરી ચૂક્યું હતું કે લાદેન અને અલકાયદાનો ખાતમો કરીને જ રહેશે. અમેરિકાએ કશું જ ન વિચાર્યું અને અલકાયદાનું ગઢ ગણાતા અફઘાનિસ્તાન પર સૈન્ય મોકલ્યું. અમેરિકાએ સમગ્ર અફઘાનિસ્તાનમાંથી વીણી વીણી અલકાયદાના આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કર્યું. ઓસામા બિન લાદેને તો અમેરિકાના હાથમાં ન આવ્યું, પરંતુ અફઘાનિસ્તાન પર હુમલો કરી અમેરિકાએ લાદેનને ચેતવણી આપી કે હવે તેનો અંતિમ સમય આવી ગયો છે. અમેરિકાએ વર્ષ 2001થી જ અલકાયદાના આતંકવાદીઓને મારવાનું શરૂ કર્યું. પોતાના મિશનને અમેરિકાએ વોરન ટેરર નામ આપ્યું. અલકાયદાનો સાથ આપનાર તાલિબાન પણ જ્યારે અમેરિકાના રસ્તામાં આવ્યું તો અમેરિકાએ તેને પણ ન છોડ્યું. લાદેનનું જ્યારે પાકિસ્તાનમાં જે અમેરિકાએ ખાતમો કર્યો તો સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની પણ ખૂબ ટીકા થઈ. ટૂંક સમયમાં જ અમેરિકાએ તાલિબાનને ઘૂંટણીએ પાડ્યું. આ સાથે જ અમેરિકાએ ઇરાક પર પણ હુમલો કર્યો. ઇરાક પર હુમલો કરવાનું કારણ એ હતું કે અમેરિકાને શંકા હતી કે સદ્દામ હુસેન આતંકવાદીઓ સાથે મળેલો છે. અમેરિકાને એવી પણ શંકા હતી કે સદ્દામ હુસેને કેટલાક જોખમી હથિયાર છુપાવી રાખ્યા હતા જે આતંકવાદીઓને આપવાના હતા. આ શંકાને આધારે અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો અને સદ્દામ હુસેનને બંધક બનાવ્યો. વર્ષ 2003માં અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો. 13 ડિસેમ્બર 2003ના રોજ સદ્દામ હુસેનને કેદ કરવામાં આવ્યો. સદ્દામ હુસેનને અમેરિકી સેનાએ એક સુરંગમાંથી ઝડપી પાડ્યો. તિક્રિટ શહેરના એક ઘરમાં છુપાયેલ સદ્દામે કોઈ જ લડાઈ વિના આત્મસમર્પણ કર્યું. આખરે ઇરાકની અદાલતે સદ્દામ હુસેનને ફાંસીની સજા આપી. 30 ડિસેમ્બર 2003ના રોજ તેને ફાંસીની સજા આપવામાં આવી. 9/11ના હુમલા બાદ અમેરિકાને લાંબા સમય સુધી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ હુમલા બાદ સતત 4 દિવસ સુધી અમેરિકાનું સ્ટોક માર્કેટ બંધ રહ્યું. હુમલા બાદ અમેરિકી સ્ટોક માર્કેટ સતત નીચે જઈ રહ્યું હતું. આનું એક કારણ એ પણ હતું કે અમેરિકાએ પોતાના બજેટનો એક મોટો હિસ્સો અમેરિકામાં ચાલી રહેલ પોતાના મિશન પર લગાડ્યો હતો. આ એવો સમય હતો જ્યારે અમેરિકામાં લોકો પાસે નોકરીની તંગી સર્જાઈ હતી. અમેરિકાને આ સ્થિતિમાંથી બહાર નીકળવામાં લાંબો સમય લાગ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને 17 વર્ષ વીતી ગયા છે. આ સમય દરમિયાન અમેરિકામાં સુરક્ષા સંબંધિત ભારે પરિવર્તનો આવ્યા છે. એ સાથે જ અહીં રહેતા મુસ્લિમો સાથે લોકોના વર્તનમાં પણ ભારે બદલાવ જોવા મળ્યા છે. કેટલાક પરિવર્તનો અસ્થાયી હતા તો કેટલાકે ત્યાં રહેતા લોકોનું જીવન જ બદલી નાખ્યું. નવ 11ના હુમલા બાદ અમેરિકામાં આવ્યું પરિવર્તન. અમેરિકાએ સુરક્ષાને લઈને લીધા પગલા. એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ. આતંકવાદી હુમલાઓ બાદ સૌથી વધુ અને સૌથી ભારે પરિવર્તનો અમેરિકન એરપોર્ટ પર નોંધાયા. હુમલાના 2 મહિનામાં જ કોંગ્રેસે એવિએશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એક્ટને પાસ કરીને હવાઈ હુમલાઓની સુરક્ષાને સઘન કરી દીધી. એક રિપોર્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યો.
આ પહેલા બધા જ એરપોર્ટ ખાનગી સુરક્ષા કંપનીઓની મદદે જ સુરક્ષાની જવાબદારી ખુદ જ ઉઠાવતા હતા. વિમાનની ડિઝાઇનમાં ફેરબદલ. આતંકવાદી હુમલા બાદ વિમાનની ડિઝાઇનમાં પણ ભારે ફેરબદલ કરાયા. સૌ પ્રથમ મજબૂત દરવાજાઓની વ્યવસ્થા કરાઈ. કેટલીક એરલાઇન્સ દ્વારા ફર્સ્ટ ક્લાસ કેબિનમાંથી પડદાઓ હટાવી દેવાયા. બીજી બાજુ હવે પાયલટ ફેડરલ ફાઇટ ડેક ઓફિસરની નિયુક્તિ માટે આવેદન અપાઈ રહ્યા છે. આ અધિકારીને કારતૂસથી ભરેલી બંદૂક રાખવાની અનુમતિ અપાઈ છે. ઇસ્લામ વિરોધી હિંસામાં વધારો. એફબીઆઈના આંકડાઓ અનુસાર 2000માં ઇસ્લામ વિરોધી માત્ર 28 મામલાઓ જ સામે આવ્યા હતા, જ્યારે 2001માં આ સંખ્યા કેટલીય ગણી વધી ગઈ. 2001માં 481 ઘટનાઓ સામે આવી અને દર વર્ષે આવા ગુનાઓની સંખ્યા 100નો આંકડો પાર કરવા લાગી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ટુરિસ્ટ વિઝા અને નિર્વાસનને લઈને ભારે કડક પગલાં ભર્યા. હુમલા બાદ પાકિસ્તાનના લોકોને વિઝા જાહેર કરવામાં ભારે ઘટાડો નોંધાયો. 2002માં પાકિસ્તાન નાગરિકોને ટુરિસ્ટ વિઝા આપવાની સંખ્યા લગભગ 70% ઘટી ગઈ, જ્યારે અપ્રવાસી વિઝામાં 2001ની સરખામણીમાં 40%થી વધુનો ઘટાડો નોંધાયો. ઇજિપ્ત અને મોરોક્કોના નાગરિકોને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો. આ ઘટનાને પગલે બનાવાયેલી અમેરિકન નીતિઓની અસર અહીંના પ્રવાસન પર પણ પડી. હુમલાના 3 વર્ષ સુધી પ્રવાસનમાં ભારે ઘટાડો જોવા મળ્યો. જો કે 2004 બાદ આ ગ્રાફ ફરી ઉપર ચડવા લાગ્યો. 2010માં વિક્રમજનક 6 કરોડ પ્રવાસીઓએ અમેરિકાની મુલાકાત લીધી. જો કે એમ છતાં પણ ટ્રાવેલ ઓફિસ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ અનુસાર હુમલા બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારા અમેરિકનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાશું એક બ્રેક માટે. વેલકમ બેક. દુનિયાના ઇતિહાસમાં જ્યારે પણ આતંકવાદ પર વાત થાય ત્યારે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક 9/11 પહેલાનો સમય અને બીજો 9/11 બાદનો સમય. અમેરિકા પર થયેલો આ હુમલો એક એવી ઘટના હતી કે જેણે આતંકવાદ તરફ જોવાનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી દીધો. આ સાથે જ અમેરિકાની વિદેશ નીતિમાં પણ ધરખમ પરિવર્તન આવ્યું. પાકિસ્તાન જેવા રાષ્ટ્રની સતત તરફેણ કરતા અમેરિકાને પાકિસ્તાને પાડેલા આતંકીઓએ લપડાક લગાડી હતી અને એ પછી 10 વર્ષ સુધી અમેરિકા તેનો બદલો લેવા માટે મથતું રહ્યું હતું. ત્યારે 2011માં બિન લાદેન તેના હાથમાં આવ્યો અને આ ઘટનાથી વ્હાઇટ હાઉસ અને અમેરિકાના ટોચના સત્તાવાળાઓ એવા તો હેપતાઈ ગયા હતા અને આતંકવાદ મુદ્દે બેવડી ભૂમિકા રમતા અમેરિકાને આખરે આ મુદ્દે ગંભીર થવાની ફરજ પડી.
વર્ષોથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના કારણે પરેશાન ભારતે અવારનવાર વૈશ્વિક સ્તર પર આ મુદ્દાને ઉઠાવ્યો હતો, પરંતુ જ્યારે પણ ભારતે આ મુદ્દાને ઉઠાવ્યો તો અમેરિકા જેવા દેશોએ આ મુદ્દાને ધ્યાન પર ન લીધો. એટલું જ નહીં, વર્ષો સુધી અમેરિકા પાકિસ્તાનની તરફેણ કરતું રહ્યું, પાકિસ્તાનને હથિયાર પૂરા પાડતું રહ્યું અને હથિયારોથી પાકિસ્તાન આતંકના આંકડાઓને પોષતું રહ્યું. પરંતુ 9/11ની ઘટનાએ અમેરિકા જેવી મહાસત્તાને પણ આતંકવાદ તરફનો દ્રષ્ટિકોણ બદલવાની ફરજ પાડી. આ ઘટના પછી વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરોધી એક માહોલ સર્જાયો. 9/11ના હુમલા સમયે પહેલીવાર અમેરિકાએ આતંકવાદના ખતરાનો અનુભવ કર્યો અને તેના માટે આ એક મોટો ઝટકો હતો. આ પહેલા ઇઝરાયલ, લેબનોન અને ભારત જેવા દેશ માટે આતંકવાદ એક મોટી સમસ્યા હતી અને અમેરિકા સહિતના પશ્ચિમના દેશો તેને સ્થાનિક પ્રશ્નો સમજી આંખ આડા કાન કરતા હતા. પરંતુ 9/11ના હુમલા બાદ આ સ્થિતિ બદલાઈ. વર્ષોથી પાકિસ્તાનને પંપાડનારું અમેરિકા હવે ભારતની તરફેણ કરે છે. આતંકવાદના મુદ્દે પગલાં લેવા માટે અમેરિકા તરફથી પાકિસ્તાનને પ્રેશર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, દુનિયાના અન્ય દેશ પણ હવે ભારતની સાથે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. સાથે